बोरी डबोई रोड पर पानी टांकी नजीक एक अकस्मात सर्जाया तो पाइप नू एक टेलर हतो टेलर दिवस लेवा जता एक हाईवे पर थी एक बाइक जा रही थी अने टक्कर लागी गई अने बाइक नो जे चालक छे नानी बाबरनो निवासी धर्मेश विनोद बारिया उम्र वर्ष 21 એ ગંભીર રીતે ઘવાયો અને એને તસવીરમાં દ્રશ્યમાન થાય છે. સ્ટ્રેચરમાં એને ઉચકી 108 મારે જવાયો હતો. આ બનાવ રાત્રે લગભગ 9 વાગે બન્યો હતો. બનાવને પગલે પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. 108ને બોલાવતા 108 તુરંત જ ઇજાગ્રસ્તને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ઇજાગ્રસ્તની તબિયત નાદુરસ્ત હોવાને કારણે અને ગંભીર હોવાને કારણે તાત્કાલિક એને વડોદરા SSG હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને આ જ્યારે આપણે સમાચાર ચાલી રહ્યા છે તે વખતે SSGમાં એને દાખલ કરી દેવામાં આવ્યો હોવાની ત્યાં રિફર કરી દેવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી રહી છે. પોલીસે આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધમાં ટ્રકની વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે અને ફરિયાદમાં જે ઇજાગ્રસ્ત છે ધર્મેશ વિનોદભાઈ બારિયા તે ગંભીર રીતે ઘવાયો છે. તેને વડોદરા દાખલ કરવામાં આવ્યો છે તેવી પણ વાત છે. ઘટના સ્થળ પર PSI પ્રોબેશનલ PSI ચોટલિયા મેડમ અને પોલીસ સ્ટાફ છે તે પણ પહોંચી ગયો હતો. આ તસવીરમાં દ્રશ્યમાન થાય છે બાઇક છે તે રોડ પર જ હજી પડેલી હતી. જ્યારે લાઈવ અમે જ્યારે ટીમ ગઈ ત્યારે ત્યાં રોડ પર જ ઊભેલા હતા અને આ બાઇક છે તેની આજુબાજુ લોકો ટોળેવાળીને ઊભા થઈ ગયેલા હતા. અને ડપોઈ રોડ પર આ જે બનાવ બન્યો તે સ્થળ પાસે લોકોના ટોળા જામેરા પણ નજરે પડે છે અને આ ઘટનાને લીધે પોલીસ એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરવાના પણ ચક્રો ગતિમાન કર્યા છે. જો આપે બોડી લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરીને ઓલ ઓપ્શન